નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ શોભનાબેન વાજા, હું અંગ્રેજીના ટીચર છું અને ધોરણ 11 અને 12 સાયન્સમાં અંગ્રેજી વિષય ભણાવું છું. આપ સૌએ ધોરણ 11 સાયન્સમાં એડમિશન લીધું એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે આપણો આ ઓનલાઈન ક્લાસીસનો પહેલો પરિચય વિડિયો છે, જેમાં હું તમને થોડુંક પાયાનું ઇંગ્લિશ એટલે કે ટેન્સીસ વિશે કહીશ. અંગ્રેજી શીખવા માટે સૌથી પહેલો પાયો છે તો કે કાળનું જ્ઞાન હોવું જોઈએ, જેને ઇંગ્લિશમાં આપણે ટેન્સીસ કહીશું. ટેન્સીસ છે એ કાળ, એનું બહુવચન છે, આપણે ટેન્સ કહીએ, પરંતુ ગુજરાતીમાં એને સમય અથવા કાળ કહી શકશું. બરાબર છે? તો આપણે કાળ છે એ શું છે, તો કે કાળના કુલ કેટલા પ્રકાર છે. આમ જોઈએ તો તમે બધા જાણતા જ હશો કે કાળના મુખ્ય 12 પ્રકાર છે. બરાબર છે? એ મુખ્ય 3 કાળ છે અને એના 4 પેટા પ્રકાર છે. હવે જેને ત્રણેય કાળનું જ્ઞાન હોય અને ત્રિકાળ જ્ઞાની કહેવાય એ બરાબર છે ને, તો આપણને ત્રણેય કાળનું જો જ્ઞાન હોય તો આપણે ઇંગ્લિશ છે એ સારી રીતે સમજી શકીએ, લખી શકીએ અને વાંચી શકીએ. બરાબર છે? હવે મુખ્ય 3 કાળ છે, બરાબર છે, તમે જાણો છો, જેને ભૂતકાળ ગુજરાતીમાં કહેશું અને ઇંગ્લિશમાં એને પાસ્ટ ટેન્સ કહેશું. હવે બીજો કાળ છે એ તો કે ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ, અને પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. બરાબર છે? હવે વર્તમાન કાળ છે એ શું છે, તો કે રોજબરોજ બનતી ક્રિયાઓ. દરરોજ આપણે ધારો કે બ્રશ કરીએ છીએ, બરાબર છે, ગો ટુ સ્કૂલ, દરરોજ સ્કૂલે જઈએ છીએ, ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, દરરોજ ઉઠીએ છીએ, તો આ બધી વર્તમાનમાં જે દરરોજ બનતી ક્રિયા અથવા દરરોજ નિયમિતપણે બનતી ક્રિયા દર્શાવવા માટે જે કાળ વપરાય એને આપણે વર્તમાન કાળ કહેશું. બરાબર છે? પછી ભૂતકાળ, તો કે જે ભૂતકાળમાં બની ગયું છે એ દર્શાવવા માટે, જે ભૂતકાળ થઈ ગયું છે, બરાબર છે, તો ભૂતકાળ અને જે ભવિષ્યમાં થનારું છે એને દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળ વાપરીએ છીએ. મિત્રો, તો વર્તમાનકાળ છે એનો, વર્તમાનકાળ છે એના પણ તમે જાણો છો કે એના 4 પેટા પ્રકાર પડે છે. બરાબર છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે બીજો પ્રકાર છે એનો, તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુ નહીં બોલશું, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ત્રીજો પ્રકાર છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પૂર્ણ અને વર્તમાન કાળ, જેને આપણે કહેશું પૂર્ણ વર્તમાન કાળ. અને એનો ચોથો પ્રકાર છે એ ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પૂર્ણ અને ચાલુ વર્તમાન કાળ, ચાલુ છે અને પૂર્ણ છે. આજે મિત્રો આપણે ખાલી કાળના પ્રકાર જોશું. બરાબર છે? પહેલો દિવસ છે એટલે તમને ખાલી તાજું કરાવું છું કે જે તમે 10મા ધોરણમાં યાદ અપાવો છો, ભણી ગયા છો એ તમને યાદ આવી જાય. હવે એવી રીતે ભૂતકાળ છે, બરાબર છે, તો ભૂતકાળના પણ 4 પ્રકાર પડે છે. ક્યાં? તો કે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. પછી બીજો એનો પ્રકાર છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે ત્રીજો પ્રકાર છે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એવી રીતે ભવિષ્યકાળના પણ આપણે 4 પ્રકાર છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ
એટલે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ સાદો ભવિષ્ય સાદો વર્તમાન કાળ મિત્રો લઈએ તો એને યાદ રાખવા માટે સાદો વર્તમાન કાળ કોને કહેવાય મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો કે જેમાં વ સબ્જેક્ટ હોય બરાબર સબ્જેક્ટ એટલે આપણે ગુજરાતીમાં એને કહેશું કરતા બરાબર પછી વર્બ હોય વર્બ એટલે એને ગુજરાતીમાં કહેશું આપણે ક્રિયાપદ બરાબર અને પ્લસ અધર વર્ડ્સ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે મિત્રો એનું બંધારણ છે એ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ જેને સાદો વર્તમાન કાળમાં આટલું આવે જેમાં કર્તા હોય ક્રિયાપદ હોય અને અન્ય શબ્દો હોય એનું એક્ઝામ્પલ લઈએ તો હું ગૃહકાર્ય કરું છું બરાબર છે આઈ ડુ હોમવર્ક હું હોમવર્ક કરું છું જે કયા કાળનું વાક્ય છે તો કે સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે દરરોજ આપણે નિયમિત કરીએ છીએ બરાબર છે એટલા માટે હવે એના માટે તે ગૃહકાર્ય કરે છે તે એ કોણ છે તો કે ત્રીજો પુરુષ એકવચન બરાબર છે તો હી ડઝ હોમવર્ક એ તે હોમવર્ક કરે છે બરાબર છે હી શ્રી કે ઈટ આવે ત્યારે ક્રિયાપદના છેડે ઈ એસ અથવા એસ લાગે બરાબર છે એવી રીતે આ બીજા સેન્ટેન્સ છે હું મંદિરે જાઉં છું દરરોજ મંદિરે જતા હોય આપણે મિત્રો આઈ ગો ટુ ટેમ્પલ અને તે જાય છે બરાબર છે તો હી ગોઝ ગોનું શું થઈ ગયું ગોઝ થઈ ગયું બરાબર મિત્રો ત્રીજો પુરુષ એકવચન આવી ગયું તો આ સામાન્ય માહિતી જે તમને સાદા વર્તમાન કાળની હતી હવે મિત્રો ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળમાં શું આવશે તો કે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે કર્તા આપણે આગળ જોયું એમ પછી એમ ઇઝ આર આ ટુ બીના ત્રણ રૂપો છે બરાબર છે ટુ બીના રૂપો છે એમ ઇઝ આર પ્લસ વર્બ એટલે ક્રિયાપદ અને પ્લસ ક્રિયાપદના છેડે આઈએનજી આને શું કહેવાય તો કે ચાલુ વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર છે અને એનું સેન્ટેન્સ જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કોને કહેવાય તો કે અત્યારે એટલે કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે તો આઈ એમ ટીચિંગ યુ અત્યારે હું શું કરું છું તો કે તમને ટીચિંગ કરી રહી છું ભણાવી રહી છું શીખવાડી રહી છું હવે એની જગ્યાએ તમે તો કે યુ આર આર શું છે તો કે બહુવચન છે યુની સાથે શું વપરાશે આર વપરાશે યુ આર વોચિંગ વિડીયો તમે શું કરો છો વિડીયો જુઓ છો બરાબર છે હવે તે હોમવર્ક કરી રહ્યો છે તો કે હી ઇઝ ડુઈંગ હોમવર્ક બરાબર છે સી કહ્યું તો સી ઇઝ ડુઈંગ હોમવર્ક બરાબર છે મિત્રો તો આ હતો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ત્યાર પછી હવે આપણે કહેશું કે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ છે અને વર્તમાન છે વર્તમાન એટલે કે અત્યારે અને પૂર્ણ એટલે પહેલાં થઈ ગયું તો એના માટે આપણે જોશું સ્ટ્રક્ચર તો કે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ હેવ હેઝ આવશે મિત્રો હેવ ક્યારે આવશે અને હેઝ ક્યારે આવશે હું તમને કહું છું પછી પાસ્ટ પાર્ટિસિપલ જેને પીપી એટલે કે વી થ્રી તમે કહો છો ક્રિયાપદનું ત્રીજા ખાનાનું રૂપ અને અધર વર્બ બરાબર છે હવે હેવ હેઝ ક્યારે આવે તો કે આઈ હેવ વી હેવ યુ હેવ યુ હેવ હી સી ઇટ હેઝ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હશે તો પહેલાંમાં કેવું ગોઝ થતું હતું એવી રીતે આમાં ત્રીજો પુરુષ એકવચન હશે તો આપણે હેઝ લેશું બરાબર છે તો કર્તા એટલે કે મેં સબ્જેક્ટ મેં હોમવર્ક કર્યું બરાબર છે તો કે મેં એટલે આઈ હેવ હેવ ઉપર આવી ગયું અહીંથી બરાબર છે ડન ડન શું છે કે ડુ છે એનું ત્રીજા ખાનાનું રૂપ છે ડુ ડીડ અને ડન કહેશું બરાબર છે તો કે મેં હોમવર્ક કર્યું એ પૂરું કર્યું એ પૂર્ણ વર્તમાન કાળ છે
તેણે હોમવર્ક કર્યું તો કે હી હેઝ, જો હી છે એ કોણ ત્રીજો પુરુષ છે, હું નથી, તમે નથી, બરાબર છે, કોઈ ત્રીજો જ વ્યક્તિ છે, તો એના માટે હી ડન, તો આ છે એ આ તો લેવાનું જ છે આપણે, બરાબર છે, તો હી ડન હોમવર્ક. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ મિત્રો છે એ આપણે પછી લેશું, બરાબર છે, ચાલુય છે અને પૂર્ણય છે, બરાબર છે, જે આપણે હેવ હેઝ કર્યું એ પૂર્ણ વર્તમાન કાળ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શું, તો કે ક્રિયાપદ આઈએનજી વાળું આવશે, એ નેક્સ્ટ પીરિયડમાં લેશું. હવે અહીંયા આપણે વિડીયો છે એ પૂર્ણ કરીશું. ધન્યવાદ, આવજો અને બધા ખૂબ જ કાળજીપૂર્વક બધા વિડીયો જે ગ્રુપમાં મૂકવામાં આવે એ જોઈ લેજો. અને ઇંગ્લિશમાં એક 200 પેજની નોટ બનાવવાની છે તમારે, જેમાં હું લખાવીશ ગ્રામર એ લખવાનું છે અને ટેક્સ્ટ બુક એ લખવાની છે. આગળ થોડો વધારે સમય ન લેતા ઇન્ટ્રોડક્શન માટે આટલો પૂર્ણ સમય છે, એટલા માટે આવજો. ગુડ બાય, અને બધા ખૂબ જ તંદુરસ્ત રહ્યો એવી શુભેચ્છાઓ.